આજથી સુરત આવતી જતી તમામ સરકારી અને ખાનગી બસો બંધ કરી દેવામાં આવી છે. આગામી 12 દિવસ સુધી સુરતની તમામ બસો બંધ રહેશે. એસટી બસ હોય કે ખાનગી લક્ઝરી બસ, કોઈ પણ બસ સુરતથી બીજા શહેરમાં નહીં જઈ શકે અને બીજા કોઈ પણ શહેરની બસ સુરતમાં નહીં જઈ શકે. એટલે કે આખા ગુજરાતમાંથી સુરતમાં કોઈ પણ બસ અવર જવર નહીં કરે. કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા સુરત સાથેનું સંપૂર્ણ બસ પરિવહન બંધ કરી દેવામાં આવ્યું છે. આગામી 7 ઓગસ્ટ સુધી સુરત સાથેનો બસ વ્યવહાર કાપી નાખવામાં આવ્યો. રક્ષાબંધન પર સુરત જવા માંગતી બહેનો કે સુરતથી બીજે શહેરમાં જવા માંગતી બહેનો બસમાં બેસીને સુરત નહીં જઈ શકે. પોતાનું વાહન લઈને જશે તો પણ ચેકિંગ થશે. સુરતમાં એક દિવસમાં 300 કેસ નોંધાવાના શરૂ થઈ ગયા હોવાથી આ નિર્ણય કરવામાં આવ્યો છે. સુરતમાં દર કલાકે 12 થી વધારે લોકોને કોરોના વાયરસનો ચેપ લાગી રહ્યો છે અને સુરતમાં દર 2 કલાકે એક વ્યક્તિનો જીવ જઈ રહ્યો છે. સંકટના સમયમાં બસ પરિવહન બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સુરતમાં જે રીતે કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે જેને કારણે રાજ્ય એસટી નિગમ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. સુરતની જો વાત કરીએ તો સુરતમાં છેલ્લા 10 દિવસથી જે કોરોના વાયરસના જે કેસો છે તેમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. અંદાજિત 2000થી વધુ જે કેસો છે તે કેસો પોઝિટિવ આવ્યા છે, જેને કારણે રાજ્ય સરકારની જે એસટી નિગમ છે તેમના દ્વારા જે એસટી બસ સેવા છે તે આજ રાતથી બંધ કરવાનો મહત્વનો એક નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદથી સુરત આવતી જતી તમામ જે બસો છે તે બસો બંધ કરવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ જે એસટી બસ સેવા છે તે 7 ઓગસ્ટ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે આજે વહેલી સવારના દ્રશ્યો જોઈ શકો છો, એક પણ મુસાફર એસટી ડેપો પર જોવા નથી મળી રહ્યો. ખાસ કરીને જે અહીંના જે એસટીના જે કર્મચારીઓ છે તે પ્રવેશ દ્વાર પર જ બેઠા છે. તમામ જે મુસાફરો અહીં આવી રહ્યા છે તેમને ઘરે પરત મોકલી રહ્યા છે. જે મુસાફરો છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે જે એસટી બસ સેવા છે તે બંધ કરવામાં આવ્યો છે. જે અમદાવાદથી આવતી તમામ જે એસટી બસ છે તે વાયા કામરેજ થઈને અન્ય જે નવસારી, બિલીમોરા સહિતના તમામ જે જિલ્લાઓ છે તે જિલ્લાઓ તરફ જશે. જો કે જે એસટી જે બસ છે તે સુરત ડેપો પર નહીં આવશે. જે રીતે પારાવાર ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેને કારણે મુસાફરો હાલ જે ખાનગી જે વાહનો છે તે વાહનોનો ઉપયોગ કરીને જે તે સ્થળ સુધી પહોંચી રહ્યા છે. 7 ઓગસ્ટ સુધી આ જે એસટી બસ સેવા છે તે એસટી બસ સેવા બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અગાઉ પણ એસટી વિભાગ દ્વારા સુરત એસટી બસ એટલે કે અમદાવાદથી સુરત આવતી બસો પર પ્રતિબંધ મૂક્યો હતો. જો કે આ જે પ્રતિબંધ છે તે 2 દિવસ બાદ ઉઠાવી લેવામાં આવ્યો હતો. હવે જોવાનું એ રહ્યું કે જે રીતે એસટી બસ સેવા બંધ કરવામાં આવી છે ત્યારબાદ કોરોના વાયરસનું સંક્રમણ કેટલું ઘટે છે. કેમેરામેન રાકેશ રાજપૂત સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.